સર્જતા હોય તો એને વિકાર્યાત્મક કહીશું. એટલે આંતરક્રિયામાંથી સર્જાતા પરિણામો કેવી રીતે કાર્યાત્મક બને છે અને કેવી રીતે વિકાર્યાત્મક બને છે એ સંદર્ભમાં એમણે કાર્ય કે વિકાર્યની વાત કરી છે. તો એ રીતે આપણે જોઈએ તો પાર્સનના રત્નતંત્રના ખ્યાલો અને એના કાર્યના ખ્યાલો જે છે એ મહત્ત્વના બને છે. ત્યાર પછી આપણે જોઈએ તો એમણે બે પ્રકારની વ્યવસ્થાઓની વાત કરી છે, બંધ વ્યવસ્થા અને ખુલ્લી વ્યવસ્થા. બંધ વ્યવસ્થા સમગ્ર રીતે જોઈએ તો પરંપરાગત સમાજને આપણે બંધ વ્યવસ્થા તરીકે લઈશું અને હંમેશા દરેક બંધ વ્યવસ્થા જે છે એ એના મૂળભૂત સંજોગોથી નિર્ધારિત થતી હોય છે અને બાહ્ય પરિબળોની આ વ્યવસ્થા ઉપર અસર થતી નથી. કારણ કે આવો સમાજ બાહ્ય જે નવા વિચારો જે છે, નવા સંપર્કો છે, એનાથી પરિવર્તન પામતો નથી. દાખલા તરીકે જાણીતા સમાજશાસ્ત્રી જે જાણીતા નૃવંશાસ્ત્રી જે છે મેલિનોવસ્કી, એમણે ટોબ્રિયન્ડ આદિવાસી સમાજની અંદર કુલા નામની સંસ્થા છે અને કુલા નામની સંસ્થા જે છે એને એમણે બંધ વ્યવસ્થા ગણી છે. કારણ કે જુદા જુદા લોકોએ બહારથી નવા વિચારો એમાં સામેલ કરવાના પ્રયત્નો કર્યા પણ આ સમાજના લોકોએ એને સ્વીકાર્યા નહીં અને એને આધારે પોતાના સમાજમાં પરિવર્તન લાવ્યું નહીં. તો એ રીતે ટોબ્રિયન્ડ આદિવાસી સમાજમાં કુલા નામની સંસ્થા જે છે એ બંધ વ્યવસ્થા છે. મોટાભાગના પરંપરાગત સમાજો પણ આપણે બંધ વ્યવસ્થા તરીકે લઈશું, જ્યારે આધુનિક સમાજ જે છે એ ખુલ્લી વ્યવસ્થા છે. કારણ કે હંમેશા ખુલ્લી વ્યવસ્થા જે છે એ મૂળભૂત સંજોગોથી નિયમિત થતી નથી પણ બાહ્ય પરિસ્થિતિઓથી અસર પામે છે અથવા તો બાહ્ય પરિબળોથી અસર પામે છે. આજે ભારતીય સમાજની વાત કરીએ, આજે કોઈપણ સમાજની વાત કરીએ તો દરેક સમાજ બાહ્ય સમાજ સાથે સંપર્કમાં આવે છે, નવા વિચારો એની અંદર આવે છે અને ધીમે ધીમે એને સમાજ એક્સેપ્ટ કરતો જાય એમ એમાં પરિવર્તન આવે છે. આદિવાસી સમાજ પણ હવે અંતરિયાળ નથી રહ્યો, હવે એ પણ બાહ્ય સમાજના લોકોના સંપર્કમાં આવવા લાગ્યો છે અને એ જો નવા વિચારો સ્વીકારે તો એને કારણે એમના સમાજમાં પરિવર્તન આવે છે. તો લાજ કાઢવાના નિયમો બદલાય અથવા તો ધોરણો બદલાય, જેઠ અને વહુ વચ્ચેના સંબંધો બદલાય, તો એ તમે જુઓ કે એ પરિવર્તન છે. તો બાહ્ય વ્યવસ્થા જ્યારે અથવા તો બાહ્ય પરિબળોને કારણે આવતા પરિવર્તનોને સમાજ સ્વીકારે અને એને કારણે જે કંઈ પરિવર્તન આવે એ બાહ્ય અથવા તો એવા સમાજને આપણે ખુલ્લો સમાજ કહીશું. તો બંધ સમાજની વ્યવસ્થા અને ખુલ્લા સમાજની વ્યવસ્થા એ બે પ્રકારની વ્યવસ્થા અને એમાં આવતા પરિવર્તનો અને એ માટે જુદા જુદા કારણોની વાત એમણે કરી છે. તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો, આપણે ટાલકોન્ટ પાર્સન્સના સામાજિક રત્નતંત્રના ખ્યાલોની વાત કરી, એમાં આપણે બે પ્રકારના ખ્યાલોની વાત કરી, ક્રિયાના તંત્રોની વાત કરી, સાથે સાથે સામૂહિક રત્નતંત્ર અથવા તો સમગ્ર સમાજના રત્નતંત્રની વાત કરી, સાથે સાથે એમાં એમણે પાંચ પ્રકારની કાર્યાત્મક સમસ્યાઓની વાત કરી, AGIL મોડેલ એને પણ આપણે જોયું અને સાથે સાથે ખુલ્લા અને બંધ પ્રકારના સમાજની જે કંઈ ધારણાઓ છે, જે કંઈ વિચારણાઓ છે એની આપણે વાત કરી. તો સમગ્ર કક્ષાએ જોઈએ તો જ્ઞાનની કક્ષાએ અને એમાંય રત્નતંત્રીય અને કાર્યાત્મવાદી અભિગમની અંદર એમનું જે પ્રદાન છે એ ખૂબ મહત્ત્વનું રહ્યું છે. મને આશા છે કે વિદ્યાર્થી મિત્રો, આપણે ટાલકોન્ટ પાર્સન્સના વિચારો સમજવામાં આ વ્યાખ્યાન ખૂબ લાભદાયી અને ઉપયોગી સાબિત થયું હોય એવી ધારણા છે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.